ગુજરાતના રાજકારણમાં ખૂબ મોટા બદલાવ જોવા મળ્યા છે અને જો સુરતની વાત કરીએ તો સુરતના રાજકારણમાં ખૂબ મોટો પલટો આવ્યો છે કારણ કે સુરતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું હતું અને કહી શકાય કે સત્તાવીસ જેટલા કોર્પોરેટરો પહેલીવાર તે લોકો ચૂંટણી લડ્યા હતા અને સત્તામાં આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીમાંથી પાંચ કોર્પોરેટરો છે તે ફરીથી ભાજપમાં જોડાઈ ગયા છે હજુ એક વર્ષનો સમયગાળો થયો અને એક વર્ષના સમયગાળામાં પાંચ કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે ત્યારે આપણી સાથે વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી છે આપણે તેમની સાથે વાત કરીશું જી ધર્મેશભાઈ તમે જણાવશો હજુ એક વર્ષનો સમય થયો છે ઇલેક્શન અને એક જ વર્ષના સમયગાળામાં પાંચ કોર્પોરેટરો જોડાઈ ગયા છે શું કહેશો તમે એક જ વર્ષનો સમયગાળો થયો અને ભારતીય જનતા પાર્ટી અમારાથી એટલી બધી ડરી ગઈ કે એમની સંપૂર્ણ બહુમત મજબૂત બહુમતીવાળી સરકાર હોવા છતાં પણ અમારા નગરસેવકોને ખેડવા પડ્યા અને આ એવા નગરસેવકો ગયા છે કે જેમના વિરોધમાં પણ ઘણી બધી ફરિયાદો હતી એટલે જમીન લેવલ એમને કોઈ એનું દુઃખ નથી કારણ કે જમીન સ્તરે જમીની સ્તરે જે લોકોના કામ કરવા જોઈએ એ લોકોના કામ આ લોકો આમ પણ કરતા નહોતા અમારા કામ કરનારા કોર્પોરેટરો જ્યારે જાય પાર્ટીને મજબૂતાઈથી ઈમાનદારીથી ભરેલા કોર્પોરેટર જાય તો દુઃખ થાય આ એવા લોકો હતા કે જે આમ આદમી પાર્ટીમાં પણ કચરો ફેલાવી રહ્યા હતા એટલે અમને આજે દુઃખ નથી પણ અમને આજે ખુશી છે કે અમારો કચરો આજે સાફ થઈ રહ્યો છે ને ભારતીય જનતા પાર્ટી અમારો કચરો સાફ ગઈકાલે તમે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે તમારા કોર્પોરેટરને ફોન આવ્યો હતો અને તેના વિશે માહિતી પણ આપી હતી તો કેટલાક એ તો નથી જોડાયા પણ અન્ય કોર્પોરેટરો જોડાઈ ગયા તો કેટલા કોર્પોરેટરો પરથી ભાજપમાંથી ફોન આવ્યા હતા એ ચાર કાઉન્સિલરોને ફોન આવ્યા હતા અને ચાર કાઉન્સિલરોએ મજબૂતાથી ના પાડી દીધી એટલે કદાચ એ લોકોએ બીજા અન્ય મજબૂત કોર્પોરેટરોને ફોન કરવાનું ટાળી નાખ્યું હશે કારણ કે ત્યાર સુધીમાં પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી આ બધા સમાચાર ફેલાઈ ગયા હતા એટલે એ લોકો ડરી ગયા હોય કે આ લોકો હવે રેકોર્ડિંગ કરી લેશે એટલે ચાર કરતાં વધારે કદાચ લોકોને કર્યા નહીં પણ આ પાંચ લોકોને એમણે એની પહેલાં ફોન કરી દીધા હોય ને એમણે અગાઉ ફોન કરીને સમજાવી દીધા હોય ને એમણે એમની પાળીમાં લઈ લીધા હોય ફોલાઈ લીધા હોય પણ આ કચરો લઈ ગયા છે એટલે અમને એમનું કોઈ દુઃખ તમે એવું કહી રહ્યા છો કચરો લઈ ગયા છે પરંતુ એવી પણ વાત વહેતી થઈ છે કે અન્ય પાંચ કોર્પોરેટરો પણ જોડાઈ શકે છે એટલે કહી શકે ટોટલ દસ કોર્પોરેટરો જોડાઈ શકે છે એવી પણ વાત સામે આવી રહી છે એ વાત તો સામે આવી રહી છે પણ આજે બાકીના જે બાવીસ કાઉન્સિલરો છે અમે અમે સૌ સાથે આજે તમામ લોકો મળ્યા એક બે કાઉન્સિલર બહાર લગ્નમાં છે બાકીના તમામ લોકો અમારા સંપર્કમાં છે અને બધાએ કીધું કે અમે આમ આદમી પાર્ટીની સાથે છે કોઈ કંઈ ચિંતા કરવાની જરૂર નથી તમારી પાર્ટી જ્યારે શાસનમાં આવી ત્યારે કહેતા હતા ખૂબ જ ઈમાનદાર પાર્ટી હોવાનો દાવો કરી રહી હતી ત્યારે ઈમાનદાર પાર્ટીમાંથી પાંચ કોર્પોરેટરો એક જ વર્ષના સમયગાળામાં જઈ રહ્યા તો શું સમજવું ઈમાનદાર હતી પાર્ટી નહીં પણ ઈમાનદાર જ છે આમ આદમી પાર્ટી ઈમાનદાર છે એટલે ભ્રષ્ટાચાર ન કરવા દીધો અને જેમને ભ્રષ્ટાચાર ન કરવા દીધો એ લોકો જ ગયા છે એટલે અમનેનું કોઈ દુઃખ નથી પણ પાર્ટી પોતાની વિચારધારા પોતાના સિદ્ધાંત ઉપર કાયમ છે કે અમે કોઈને ભ્રષ્ટાચાર કરીશું નહીં ને કરવા દઈશું પણ નહીં તો હવે તમને લાગે છે કે શાસનમાં જયારે ભાજપ સત્તામાં છે તો તમારું થોડું ઘણું પ્રભુત્વ ઓછું થશે અમારું પ્રભુત્વ વધશે અમારું પ્રભુત્વ ઘટશે નહીં ભારતીય જનતા પાર્ટી જો અમારી વાત સાંભળતી તો એ સમજી લઈએ તમે એવું સમજતા કે અમે તૂટી જઈશું તો નહીં અમે વધારે મજબૂત બનીશું ને હજી અમે વધારે ઉગ્રતાથી વિરોધ કરીશું ને જનહિતની વિરોધના જે કોઈ પણ નિર્ણય તમે લેવા ઈચ્છતા હોય એમાંથી એક પણ નિર્ણય અમે લેવા દઈશું નહીં અને તમારી આગામી સમયમાં રણનીતિ કઈ રીતની હશે અમારી રણનીતિ એક જ છે ભ્રષ્ટાચાર મુક્ત ભારત સુરત શહેરના હિતમાં નિર્ણય લેવા